લઈને સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ધસારો રહેતો હોય છે, ત્યારે દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે 250 વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ દુશ્મન દેશ મુંજાયો છે, જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવનાઓ સર્જાઈ છે. આતંકી હુમલાની દહેશતને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. મંદિર અને ભક્તોની સુરક્ષા માટે 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ, 102 પોલીસ, 95 જીઆરડી, 2 બીડીએસ, 2 ડોગ સ્કવોડ, 1 કંપની એસઆરપી તૈનાત કરવામાં આવી છે. મંદિર અને પરિસરમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મંદિરની બહાર સ્થાનિક પોલીસ, એસઆરપી અને ઘોડેસવાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. તો સોમનાથની સુરક્ષાને લઈને ઝી મીડિયા સાથે ખાસ વાતમાં સુરક્ષા અધિકારીએ શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તેની તકેદારી સાથે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. હાલ સોમનાથ મંદિર ખાતે સુરક્ષા જે ફાળવવામાં આવી છે તેમાં 1 ડીવાયએસપી, 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 4 પીએસઆઈ, 210 પોલીસ કર્મચારીઓ, એસઆરપીની 2 કંપનીઓ, ઘોડેસવાર પોલીસ દરિયાની અંદર સુરક્ષા માટે બોટ પેટ્રોલિંગ ફાળવવામાં આવેલી છે, અને તે ઉપરાંત ડોગ સ્કવોડ છે, બીડીટીએસની 2 ટીમ છે, અને મેટલ ડિટેક્ટર દ્વારા યાત્રિકોનું અને ભાવિકોનું સઘન ચેકિંગ કરી અને તેઓની શ્રદ્ધાને કોઈ ઠેસ ન પહોંચે તે રીતે તેનું ચેકિંગ કરવામાં આવે છે. તકેદારી પૂર્ણ રીતે રાખવામાં આવી છે અને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે. ભારત સરકાર દ્વારા હાલમાં જ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવાયા બાદ આતંકવાદીઓ છે એ ગુસ્સે ચડ્યા છે અને ભારતના ધાર્મિક સ્થળોને એક જે નિશાને ઉપર લીધા છે. ખાસ કરીને સોમનાથ મંદિર છે, પ્રથમ જ્યોતિર્લિંગ છે અને આ સોમનાથ મંદિરને પહેલેથી જેટ કેટેગરીમાં મૂકવામાં આવેલું છે. ખાસ કરીને સોમનાથ મંદિરમાં જે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે, અહીંના સોમનાથના જે સુરક્ષાના અધિકારી છે એમની પાસેથી જ જાણીએ. સાહેબ, શું કહેશો, અહીંયા કેવી તૈયારી છે, કેટલા લોકો છે, કેટલા અધિકારીઓ છે? સોમનાથ મંદિર ખાતે 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 2 બીડીટીએસની ટીમ, ડોગ સ્કવોડ, મેટલ ડિટેક્ટર, હેન્ડેલ મેટલ ડિટેક્ટર, એસઆરપીની 2 કંપની, ઘોડેસવાર પોલીસ તેમજ સોમનાથ મરીન દ્વારા દરિયામાં પણ સુરક્ષા સંદર્ભે બોટ પેટ્રોલિંગ કરી અને તેનું સુરક્ષા માટેના ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે. સાહેબ, વાત કરવામાં આવે તો જે યાત્રિકો આવે છે તેને કઈ રીતે ચેક કરવામાં આવે છે, કઈ કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? યાત્રિકોને સંપૂર્ણપણે તેઓનું ફિઝિકલ ચેકિંગ કરવામાં આવે છે, ત્યારબાદ તેમના મેટલ ડિટેક્ટરથી પણ ચેક કરવામાં આવે છે. કોઈ વસ્તુ એવી મળી આવે તો બીડીટીએસની ટીમ દ્વારા તેને બોલાવી અને વિશેષ પૂછપરછ અને એનું વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. સાહેબ, વાત કરવામાં આવે, હાલમાં જ ગૃહ ખાતામાં એક ઇનપુટ મળ્યા છે કે ગુજરાતના જે ધાર્મિક સ્થળો છે એની ઉપર નિશાન કરવામાં આવશે આતંકવાદીઓ દ્વારા, શું કહેશો આ બાબતે? પોલીસ આ બાબતે બહુ સતર્ક રહી અને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવે છે અને સઘન ચેકિંગ કરવામાં આવે છે. જી, તો આ સોમનાથ મંદિર સુરક્ષાના અધિકારી તેઓએ જણાવેલું છે કે સોમનાથ આવતા યાત્રિકોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જ સોમનાથમાં પ્રવેશ આપવામાં આવે છે, તેમજ કોઈ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક જે સુરક્ષા દળો છે એ સજ્જ કરવામાં આવેલા છે. હેમલ ભટ્ટ, G24.